રાજ્યના કાપડ વેપારીને જીએસટી અધિકારીએ બજેટિયાઓ સાથે મળીને 80 લાખ જીએસટી ભરવાના નામે દુકાન સેલ કરવાની ધમકી આપી 12 લાખ પડાવી લીધા હતા। જે મામલે પોલીસ ફરિયાદ નોંધાતા વરાછા પોલીસે જીએસટી અધિકારી સહિત 3ને ઝડપી પાડ્યા હતા। વરાછા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ પૂણા મકોપ રોડ ઉપર રેસમા રો હાઉસ પર રહેતા ધીરેન્દ્ર શ્રીરાજ પુરોહિત જૂની બોમ્બે માર્કેટમાં સાડીનો વેપાર કરે છે। તેની દુકાને 30 માર્ચે 3 યુવકો જીએસટી ડિપાર્ટમેન્ટમાંથી આવ્યા છે કહીને 2 જણા વેપારી પાસે ઉપર ગયા હતા, જેમાં એક વ્યક્તિના હાથમાં ભારત સરકારના સિમ્બોલવાળી ફાઇલ હતી। વેપારીનો ફોન ટેબલ ઉપર મુકાવી ઠગે ફાઇલમાં કાગળો આમતેમ ફેરવ્યા હતા। એક ઠગે કહ્યું કે મારી પાસે તારા નામનું જીએસટી ડિપાર્ટમેન્ટનું વોરંટ છે, તારું 5 કરોડનું ટર્નઓવર છે, ચણિયા ચોલી વેચે છે તેમાં 12% જીએસટી ભરવાનું આવે છે અને તમે 7% જ ભરો છો, આથી 5% ડિફરન્સનો જીએસટી 80 લાખ ભરવો પડશે। વેપારીએ કહ્યું કે રેગ્યુલર જીએસટી ભરીએ છીએ, છતાં ઠગ ટોડકીએ વેપારીને દુકાન સેલ કરી દેવાની ધમકી આપી હતી। પછી 45 લાખમાં સેટલમેન્ટ કરવાની વાત કરીને 15 લાખની રકમની માંગણી કરી હતી। ડરી ગયેલા વેપારીએ ઠગ ટોડકીને પહેલાં 7 લાખની રકમ દુકાનમાંથી આપી અને બાકીના 5 લાખની રકમ ટોડકીની કારમાં ઘરેથી લઈ અને આપી હતી। ઠગોએ દુકાનમાં સીસીટીવી કેમેરા બંધ કરાવી દીધા હતા। જોકે સીએ કહ્યું કે આ રીતે જીએસટીના અધિકારી રૂપિયા નહીં લે। આ બાદમાં વેપારી અને સીએ તપાસ કરાવતા ત્રણેયમાં એક રાકેશ શર્મા જીએસટી અધિકારી હોવાનું અને તેની સાથે 2 વચેટિયા હોવાનું સામે આવ્યું હતું। જેથી વરાછા પોલીસ મથકમાં વેપારીએ ફરિયાદ નોંધાવતા વરાછા પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી જીએસટી અધિકારી રાકેશ શર્મા અને તેના 2 વચેટિયાઓને પોલીસે ઝડપી પાડ્યા હતા। તો જીએસટી અધિકારી રાકેશ શર્માએ જીએસટી અધિકારીઓની જાણ બહાર રેડ કરી તોડ કર્યા હોવાનું સામે આવ્યું છે। હાલ તો વરાછા પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે। આકા મેં હકીકત એવી છે કે ગઈ તારીખ 30/3/2023ના રોજ સાંજના 5-1 વાગ્યાના સમયે 3 અજાણ્યા ઈસમો બોમ્બે માર્કેટ ખાતે આવેલી ધીરજ ફેશન નામની દુકાનમાં જઈ અને ફરિયાદીને પોતાને 2 વર્ષની અંદર 5 કરોડનું ટર્નઓવર થયું છે અને ચણિયાચોળીમાં 12% જીએસટી લાગે છે અને સાડીની અંદર 5% જીએસટી લાગે છે। ફરિયાદીને એવી રીતે દબડાવવામાં આવેલો કે તમે ચણિયાચોળી વધારે વેચો છો એટલે 7% જે જીએસટીનો ડિફરન્સ છે એ તમારે છેલ્લા 2 વર્ષનો ભરવાનો થાય છે, એમ કરીને ટોટલ કુલ 80 લાખ રૂપિયા ભરવાના થાય છે। એવી રીતે ફરિયાદીને આ કામના આરોપીએ જણાવેલ અને ત્યારબાદ 80 લાખ રૂપિયા નહીં ભરવા હોય તો છેલ્લે 45 લાખ રૂપિયા સેટલમેન્ટમાં ભરવા પડશે અને એમ તેમ વાટાઘાટોના અંતે છેલ્લે ફરિયાદી પાસેથી તેમની દુકાનમાંથી એમના કાઉન્ટરમાં જે 7 લાખ રૂપિયા પડેલા એ 7 લાખ રૂપિયા આ કામના આરોપીઓએ ત્યાંથી લઈ લીધેલ છે અને ત્યાર પછી ફરિયાદીને સાથે લઈ અને ફરિયાદીના ઘરે જઈ ફરિયાદીના ઘરેથી પણ બીજા 5 લાખ રૂપિયા મેળવી અને ફરિયાદીને ફરી પાછો બોમ્બે માર્કેટ છોડી અને આ ગુનો કરેલો। તો આ બાબતે વરાછા પોલીસ સ્ટેશનમાં સૌપ્રથમ આઈપીસી કલમ 389, 384 વગેરે મુજબનો ગુનો દાખલ થયેલો અને આ ગુનાની આગળની તપાસ દરમિયાન આ કામે હકીકત એવી જાણવા મળેલ છે કે જે 3 અધિકારીઓ ફરિયાદીની દુકાનમાં ગયેલા એ સીસીટીવી ફૂટેજ અને ગાડીના નંબર તથા ટેકનિકલ સર્વેલન્સ તપાસના આધારે એ હકીકત જણાઈ આવેલ છે કે આ કામે તપાસમાં જે રાકેશ કુમાર શર્મા નામના જીએસટીના સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે સેન્ટ્રલ જીએસટીમાં ફરજ બજાવે છે તેઓએ આ સમગ્ર બનાવને અંજામ આપેલ છે। તો આ બાબતે મહેરબાન પોલીસ કમિશનર સાહેબશ્રીના હુકમ મુજબ આગળની તપાસ જે છે આરઆર આહિર એસીપી ઈ ડિવિઝન સાહેબ નામો કરી રહેલ છે।